હેલો વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા નવા એક ઓનલાઈન ક્લાસની અંદર આજે આપણે મળી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વખતે ચેપ્ટર નંબર 12 સૌજન્યશીલ પ્રભાશંકર આપણે તેની ચર્ચા કરી હતી, એ પાઠની આપણે શરૂઆત કરી હતી. વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિ ચરિત્ર છે કે જેની અંદર આપણે જોયું હતું કે ભાઈ આપણે ભારત દેશની આઝાદી સમય પહેલાં એટલે કે અંગ્રેજોની ગુલામીમાં જ્યારે આપણા દેશી રાજા રજવાડાઓ જે છે અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ વિચારોથી જે છે એ જોડાયેલા હતા. કેવી રીતે? તો કે અલગ અલગ રીતે, પરંતુ એક સાથે જે છે એ જોડાયેલા નહોતા. તો એ લોકોને એકત્ર કરવાનું કામ જે છે એ વૈચારિક રીતે એકત્ર કરવાનું કામ છે, ગાંધીજીને સલાહ આપવાનું કામ છે, કે પછી એ ભાવનગરના રાજાની સાથે રહી અને ભાવનગરના વિકાસની વાત કરવામાં આવે છે. એમાં પ્રભાશંકરનો ફાળો જે છે એ ખૂબ મહત્ત્વનો રહ્યો છે. ખાલી કેવળ ને કેવળ ભાવનગર સીમિત જ નહીં, એ આખા ભારત આખા હિન્દની માટેની પણ એક સરસ મજાની ગર્વપૂર્વક એક વાત છે. એવા દેશી રાજા રજવાડાઓને વૈચારિક રીતે એકત્ર કરવાની વાત જે છે એ પણ આના માટે જ આભારી છે, આપણે એવું કહી શકીએ. આપણે એવી ચર્ચા જે છે કરી હતી, તેમાં આપણે ગયા વિડીયો લેક્ચર્સની અંદર આપણે એના જન્મ બાબતે, એના આંતરિક ગુણો બાબતે, એના સ્વભાવ બાબતે અને કેવી રીતે જે છે એ ભાવનગરના રાજા સાથે જે છે એ જોડાણા કાર્યના અર્થમાં એ દિવાન પદે જે છે એ આવ્યા, અને જ્યારે બંદરી હકની વાત આવી કે જ્યારે ભાવનગરના બંદરી હકો જે છે એ છીનવી લેવામાં આવ્યા, બંદર ઉપર જે એટલે કે પોર્ટ આપણે જેને કહીએ છીએ કે જેના વાહન વ્યવહાર એટલે કે જે વાહનો દ્વારા સ્ટીમરો દ્વારા જે છે જળમાર્ગ દ્વારા જે વેપાર થતો હોય એની અંદર જે છે ઘણી બધી એવી મુશ્કેલીઓ કરી દીધી કે જેથી કરીને સૌરાષ્ટ્ર કચ્છ તો એક બાજુની વાત છે પણ સમગ્ર ભારત એમાંય સમગ્ર ગુજરાતનો જે જળ વ્યવહાર જે છે જળ વેપાર જે છે એ ખોરવાઈ જાય, એના બાબતે જે ઘણી બધી તકલીફો થઈ, એ તકલીફોનો પણ સામનો કરવા માટે થઈને અંગ્રેજ સરકારની સામે જે છે એ ઝંપલાવે છે. અને ધીરે ધીરે જે છે ભારત સરકાર એટલે કે એ સમયે ભારત સરકાર ગવર્મેન્ટ તો નહોતી, પરંતુ જે પબ્લિક હતી આપણી ઇન્ડિયન પબ્લિક જે હતી એટલે કે ભારતના જે માણસો હતા એ ધીરે ધીરે હવે અંગ્રેજ સરકારની વિરુદ્ધ થવા માંડ્યા. કેમ કે એને કોઈ પણ જાતના માણસોના અભિપ્રાય લીધા વગર કે એના ઉપર આ ખરાબ અસર પડશે એ કંઈ પણ કર્યા વગર જે છે એ આ કાયદો જે છે એને લગાડી દીધો હતો, અને જેને લીધે હવે ધીરે ધીરે અંગ્રેજ સરકાર ઉપરથી જે છે ભારતના લોકોનો વિશ્વાસ જે છે એ ઉઠતો ગયો અને એનું પરિણામ આવ્યું એક મોટી ચળવળના સ્વરૂપમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં સુધી આપણો જે છે એ ગયો વિડીયો લેક્ચર્સની અંદર આપણે આ પાઠ જોયો હતો, ત્યાંથી આપણે આગળ જોઈએ છીએ કે પ્રભાશંકર હવે જે છે આમાં પોતાનું યોગદાન શું આપે છે. તો કે જોઈએ, ઈસવીસન 1902 થી શ્રી પ્રભાશંકર ભાવનગર રાજ્યના દિવાન પદે હતા. ઈસવીસન 1902ની વાત થાય છે, એ સમયથી ભાવનગરના દિવાન બની ચૂક્યા હતા. કોણ? તો કે પ્રભાશંકર. બંદરી કરાર ભંગ સામે ભાવનગર રાજ્યે કરજણ સરકારને તથા તે પછી મિન્ટો સરકારને ઘણી અરજી કરી પણ દાદ ન મળી. હવે આ બંદરી કરાર ભંગ, હવે આ જે પોર્ટના જે નિયમો લાગ્યા હતા, બંદરોના જે નિયમ લાગ્યા હતા, એ કરારને ને ભંગ કરવાનો હતો, તોડવાનો હતો. એને જે આવા કરાર કર્યા હતા કે જેને લીધે ઘણી બધી તકલીફો ભાવનગર રાજ્યને પડતી હતી, કેમ કે અંગ્રેજ સરકાર પણ વેપાર કરી શકતી હતી તો સાથે સાથે ભાવનગર રાજ્ય પણ વેપાર કરી શકતું હતું. જો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે કહેવાય ને કે ભાવનગર એક ડિસ્ટ્રિક્ટ છે, એક જિલ્લો છે, પરંતુ એ સમયે હું રાજ્ય એટલા માટે કહું છું કેમ કે આ બધા દેશી રાજ્યો હતા. અને આપણને એ વાતની પણ ખબર છે કે કૃષ્ણકુમાર સિંહજી ભાવનગરના છેલ્લા રાજાથી અને જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે જેટલા પણ દેશી રાજા રજવાડાઓ હતા એમાં સૌથી પહેલાં ભાવનગરે જ જે છે એ પોતાની સંપત્તિ, પોતાનું રાજ્ય જે છે એ સરદાર વલ્લભભાઈ પટેલને સોંપ્યું, એટલે કે ગાંધીજીના ચરણોમાં આપી અને સમગ્ર ભારતને એકજૂટ બનાવવા માટે થઈને, અખંડ બનાવવા માટે થઈને પહેલું પગલું ભાવનગર રાજ્યએ જ લીધું હતું. આપણને ખબર છે એટલા માટે થઈને ભાવનગર રાજ્ય કહેવાય છે. તો કે એ આ કરારનો ભંગ થયેલો છે, એનો પણ સંપૂર્ણ હક છે વેપાર કરવા માટે થઈને. તેટલા માટે થઈને એને રાજ્યએ શું કર્યું? તો કે કરજણ સરકારને ઘણી બધી વિનંતી કરી, એ પછી મિન્ટો સરકાર આવી તો એને પણ ઘણી બધી અરજી કરી, એને વિનંતી કરી, પરંતુ દાદ ન મળી, પરંતુ કોઈ પાસેથી પૂરેપૂરો જવાબ ન મળ્યો. કામ આપણું થઈ શકે એવો કોઈ પણ જવાબ જે છે એની પાસેથી મળતો નથી. આથી ભાવનગર રાજ્યે ઇન્ડિયા કાઉન્સિલ સુધી અરજ કરી અને તે કામ ઇંગ્લેન્ડમાં શ્રી ભાવનગરી નામના પારસી સદગૃહસ્થને સોંપ્યું. હવે આ કામ ક્યાંને કરવાનું હતું? હવે તો કે ભાવનગરે ઇન્ડિયા કાઉન્સિલ
સુધી પહોંચાડવાની વાત હતી. હવે ઇન્ડિયા કાઉન્સિલ શું છે? તો કે ઇન્ડિયા કાઉન્સિલ એ છે કે ઇંગ્લેન્ડની અંદર બેઠેલા એક એવા અધિકારીઓ કે ભારત ઉપર જે અંગ્રેજો શાસન કરી રહ્યા છે, પરંતુ ત્યાંને કોઈને ભારત અંગ્રેજ સરકાર તરફ જો કોઈને પણ વાંધો હોય કે કોઈ પણ જાતની સમસ્યા થઈ હોય કે કોઈ પણ જાતનો એગ્રીમેન્ટ એટલે કે કરાર કરવામાં આવ્યો હોય અને કરારનો ભંગ જે છે અંગ્રેજ સરકાર હાથે કરે, તો એ લોકો ત્યાં ફરિયાદ કરી શકે. અને ઇન્ડિયા કાઉન્સિલ જે છે એ ઉપર જે છે એની પોતાની ઇંગ્લેન્ડની ગવર્મેન્ટ જે છે એને ફરિયાદ કરે કે જેથી કરીને આ બધું નિરાકરણ થઈ શકે. તો ઇન્ડિયા કાઉન્સિલ સુધી આ ફરિયાદ પહોંચાડવાની હતી. તો હવે આ કામ કોને કર્યું? તો કે ભાવનગરી નામનો એક પારસી વ્યક્તિ, પારસી ધર્મનો એક ભાવનગરી નામનો એક જે વ્યક્તિ હતો એ સદગૃહસ્થને સોંપવામાં આવ્યું. 1910 સુધી એ કામ પાર ન પડ્યું. વિચાર કરો, 1910 ની સાલ આવી ગઈ, ત્યાં સુધી આ કામ ન થયું. ઇન્ડિયા કાઉન્સિલ દ્વારા પણ આ કામ ન થયું. હવે વિચાર કરો કે 1902 ની અંદર પ્રભાશંકર દીવાન પદે આવ્યા, ત્યારથી લઈને 1910 સુધી કેટલા વર્ષો વીતી ગયા. કહેવાય ને કે કરજણ આવ્યા ગવર્નર પદ તરફથી, એ પછી મિન્ટો આવી ગયા, તો પણ કોઈથી કંઈ કામ થયું જ નથી. એને અરજી કરી, એ લોકોએ ધ્યાન ન દીધું, ઇન્ડિયા કાઉન્સિલ સુધી વાત પહોંચી, છતાં પણ એનાથી કંઈ કાર્ય ન થયું. છેવટે શ્રી પ્રભાશંકર પોતે ઇંગ્લેન્ડ ગયા. હવે પ્રભાશંકરને લાગ્યું કે હવે મારે જવું પડશે, એના વગર જે છે એ કંઈ કામ થવાનું નથી. એટલે છેલ્લે ઇંગ્લેન્ડ પ્રભાશંકર ગયા ત્યાં, અને તે વખતના સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા લોર્ડ મોલીને મળી આ બધી વાત રૂબરૂ સમજાવી. અને એ વખતે સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા, ઇન્ડિયા કાઉન્સિલની અંદર સેક્રેટરી પદ ઉપર જે છે એ હતા. કોણ? તો કે લોર્ડ મોલી. આ સેક્રેટરી પદ ઉપર એટલે કે એને વાત કરવાની, એ જે છે ઉપરી ગવર્મેન્ટને વાત કરે. તો લોર્ડ મોરલીને એ પૂરેપૂરી વાત જે છે એ પ્રભાશંકર સમજાવે છે. ન્યાયપ્રેમી લોર્ડ મોરલીએ આખો કેસ તપાસી જઈ લોર્ડ કરઝનના પગલાને અન્યાય કહીને તેને રદ કરતો ઠરાવ કર્યો. હવે ન્યાયપ્રેમી માણસ હતો, સાચો ન્યાય કરવાવાળો માણસ હતો. એને આખે આખો પ્રસ્તાવ પહેલાં પોતે તો સાંભળો, પછી એની તપાસ કરી. એની તપાસ કરી એટલે લોર્ડ મોરલીને ખબર પડી કે જે લોર્ડ કરઝને જે આ પણ કંઈ કર્યું હતું એ બધું અન્યાયી છે. ભાવનગરને પણ અન્યાય થાય છે, ભારત દેશના માણસોને પણ અન્યાય થાય છે, બધાને અન્યાય થાય છે. એટલા માટે એને એવો ઠરાવ કર્યો, ઠરાવ એટલે કે એને એવો કરાર કર્યો કે આને તરત રદ કરી દેવામાં આવે. લોર્ડ કરઝન દ્વારા જે આ કરાર ભંગ કરવામાં આવ્યો, આ જે કાર્ય કરવામાં આવ્યા છે, તરત બધું જ રદ કરી દેવામાં આવે એવો તરત ઠરાવ પાસ કરી દીધો એને. ભાવનગર રાજ્યની તરફેણમાં ચુકાદો આવ્યા પછી લોર્ડ મોલીએ શ્રી પ્રભાશંકરને હર્ષથી મળીને કહ્યું. હવે ભાવનગર રાજ્યના પક્ષની અંદર ચુકાદો આવ્યો, એક જાતનો એમ સમજો કે કેસ હતો ને કેસ ભાવનગર રાજ્ય જીતી ગયું એવું આપણે કેવું હોય તો કહી શકીએ. એટલે લોર્ડ મોલી જે છે એ પ્રભાશંકરને કહે છે કે કોંગ્રેચ્યુલેશન મિસ્ટર પ્રભાશંકર, યુ હેવ વન ધ કેસ. એ કે અભિનંદન, તમે અભિનંદન તમને કે તમે આ કેસ જે છે એ તમે જીતી ગયા છો. ઉત્તરમાં શ્રી પ્રભાશંકરે કહ્યું, હવે પ્રભાશંકર એનો સામે જવાબ આપે છે, જવાબ આપતા છે એ કહે છે, નો થેન્ક્સ, ઇટ ઇઝ નોટ મિસ્ટર પ્રભાશંકર હુ હેઝ વોન ધ કેસ, ઇટ હેઝ ધ સેન્સ ઓફ જસ્ટિસ ઓન ધ પાર્ટ ઓફ ધ ગવર્મેન્ટ ધેટ હેઝ વોન ધ કેસ. ના આભાર, તમે આભાર જે છે એ ન માનો, આ વિજય પ્રભાશંકરનો નથી. આ જે વિજય થયો જે છે એ પ્રભાશંકરનો નથી, પણ બ્રિટિશ રાજ્યમાં રહેલી ન્યાય ભાવનાનો છે. પણ સાચો વિજય તો એ થયો છે કે જે અંગ્રેજ ગવર્મેન્ટની, આ બ્રિટિશ ગવર્મેન્ટની જે ન્યાય ભાવના છે ને, સાચો વિજય એને થયો છે. કેમ કે એને તપાઈશું, એને જોયું કે ખરેખર આ અન્યાયી છે ને, તરત એને રદ કર્યું. એટલે સાચો ન્યાય એને કર્યો છે, એટલે એને આભારી છે એ કે. અને ચુકાદાના તારથી ભાવનગર ખબર આપતા શ્રી પ્રભાશંકરે લખેલું કે આ સફળતાનો યશ શ્રી ભાવનગરીને આભારે છે. હવે આ ચુકાદાનો તાર કર્યો સીધે સીધો ભાવનગર, સીધી અંગ્રેજ ઇંગ્લેન્ડથી ડાયરેક્ટ સીધો ભાવનગર જે છે તાર કરી દે છે અને કહે છે કે ચુકાદો આપણી તરફેણમાં આવ્યો છે, આજથી આ બધા જે ઓલા જે હતા જે કાયદા કાનૂન છે એ બધા હવે કોઈ પણ લાગુ પડશે નહીં. અને એક તારમાં એ પણ લખ્યું એને કે આજે કંઈ પણ સારું કાર્ય થયું છે એનો સર્વશ્રેષ્ઠ અને આભારી કોઈ વ્યક્તિ હોય તો એ ભાવનગરી છે, કે એના લીધે જ થયું છે. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, આ બન્યું હતું કેને લીધે? તો કે પ્રભાશંકરને લીધે બન્યું હતું. પ્રભાશંકરે લોર્ડ મોલીને વાત કરી હતી, એના શબ્દોમાં વાત કરી હતી, એને લીધે આ બધું થયું છે. છતાં પણ અત્યાર સુધી 6-7-8 વર્ષ સુધી જે છે એ ભાવનગરીએ પ્રયાસો કર્યા,
છતાં પણ એ કાર્ય ન થયું, પણ એ 8 વર્ષના પ્રયાસો એળે નથી જવા દેતા પ્રભાશંકર. એટલે ભાવનગર એને શ્રેય આપે છે. એટલે ભાવનગરની તરફેણમાં ફેસલો આવતા મહારાજા પાસે હરખ કરવા ગામ લોકો આવેલા. હવે ભાવનગરની તરફેણની અંદર ફેસલો આવ્યો એટલે કે રાજ્યના લોકો જે છે, પ્રતિષ્ઠિત માણસો જે રાજા સાથે જે છે નજીકના સંબંધો ધરાવતા હોય એવા બધા લોકો જે છે હરખ કરવા, એટલે કે ઉત્સાહ દર્શાવવા માટે તેને રાજા પાસે આવે છે. તેમાં માજી દીવાન શ્રી વિઠ્ઠલદાસ પણ હતા. ચાલો, માજી દીવાન એટલે તો કે પૂર્વ મંત્રી, એટલે કે પહેલા જે છે એ મંત્રી હતા, હવે એ નિવૃત્ત થઈ ગયા છે, હવે એ મંત્રી નથી. એવા એ વિઠ્ઠલદાસ ભાઈ પણ એની અંદર આવ્યા હતા. તેમણે શ્રી પ્રભાશંકરનો તાર વાંચી મહારાજને કહેલું. હવે પ્રભાશંકરે જ્યાંથી જે તાર કર્યો તો એ તાર જે છે એને વાંચ્યો અને રાજાને છે એ કહે છે કે પટણીના પ્રયત્નથી જ ભાવનગરની જીત થઈ છે, છતાં પટણી ભાવનગરીને જસ દે છે તે એની મોટાઈ છે, એ પટણીથી જ થઈ શકે. પટણી એટલે પ્રભાશંકર પટણીની વાત થાય છે કે આ જે કંઈ પણ વિજય થયો છે ને ભાવનગરનો, એ પ્રભાશંકર પટણીને લીધે થયો છે, એ પણ ખબર છે. એ કે છતાં પણ એ આખે આખી સફળતાનું જવાબદારી કેને આપે છે, તો કે ભાવનગરીને આપે છે. એ કે જોયું એ કે આ કામ જે છે ને એ પ્રભાશંકર પટણી દ્વારા જ થાય અને એ જ કરી શકે, બીજો કોઈ વ્યક્તિ જે છે એ કરી ન શકે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ શકીએ છીએ પ્રભાશંકર પટણીના આ સ્વભાવની એક બીજી ખાસિયત આપણે જોઈ છે. આપણે જોઈએ ને કે અહીંયા આપણે કદાચ કોઈ પણ પ્રોજેક્ટ વર્ક ચાલતું હોય કે કોઈ પણ કાર્ય ચાલતું હોય એમાં ખાલી આપણે 5-10% ફાળો દીધો હોય અને બીજા વ્યક્તિઓએ જે છે એ 90% ફાળો દીધો હોય તો પણ એ સફળતાનો શ્રેય આપણે લઈ લઈએ છીએ, ભલે 10% જેની અંદર આપણે ખાલી મહેનત કરી હોય છે છતાં પણ. અને અહીંયા તો સંપૂર્ણ મહેનત જે છે એ પ્રભાશંકરની છે, છતાં પણ એ ભાવનગરીને શ્રેય છે એ આપી દે છે. મહારાજા ભાવસિંહજીને ત્યાં સંતાન નહોતું. હવે ભાવસિંહજીના ઘરે જે છે એ કોઈ સંતાન નથી, તો વારસાગત ગાદી કોણ સંભાળે? સંતાન હતું નહીં, તેથી શ્રી પ્રભાશંકરે વ્રત કરેલા. વ્રત ઉપવાસ એટલે કહેવાય ને કે આપણા સમયમાં આપણે કહી શકીએ કે માનતા માનવી એમ, એ વ્રત ઉપવાસનું કાર્ય જે છે એ પ્રભાશંકરે કરેલું, કે જેથી કરીને એના વ્રત જો ફળે તો ભાવસિંહજીના ઘરે સંતાનનો જન્મ થાય, એટલે એના માટે વ્રત પ્રભાશંકરે કરેલા. એ પછી ઈસવીસન 1912 જુલાઈની 3 તારીખે સૂર્યોદય સમયે પાટવી કુંવર કૃષ્ણ કુમારસિંહજીનો જન્મ થયો અને તત્કાલ શ્રી પ્રભાશંકરને વધામણી આપવા મહારાજા ભાવસિંહજી પોતે અનંતવાડી ગયા. હવે ઈસવીસન 1912ની વાત કરી છે કે ઈસવીસન 1912ની જુલાઈની 3 તારીખ સૂર્યોદય એટલે કે સૂર્ય ઉગતો હતો એ સમયે પાટવી કુંવર એટલે કે વારસાગત જે છે રાજગાદી જેને મળવાની છે એવા પાટવી કુંવર કૃષ્ણ કુમારસિંહજીનો જન્મ થયો. વિદ્યાર્થી મિત્રો, આ કૃષ્ણ કુમારસિંહજી જે છે એ ભાવનગર રાજ્યના છેલ્લા રાજા, કેમ કે ભાવસિંહજીના મૃત્યુ પછી કૃષ્ણ કુમારસિંહજી ગાદી સંભાળે છે. એ ભાવનગરનું સારામાં સારું રાજ્ય જે છે એ સંભાળ્યું છે, પરંતુ ભારત દેશ 1947ની અંદર 15 ઓગસ્ટ 1947માં આઝાદ થયો અને ગાંધીજીએ સરદાર વલ્લભભાઈ પટેલને અખંડ ભારત એટલે કે આ દેશી રાજા રજવાડાઓને જે છે એકત્ર કરવાનું કામ સોંપ્યું, એમાં ભાવનગરના રાજા જે છે સૌથી પહેલા હતા. એ ભારત દેશને પોતાની સંપૂર્ણ સંપત્તિ આપી દેવાવાળા એટલે કૃષ્ણ કુમારસિંહજીનો જન્મ થયો 1912ની અંદર જુલાઈ 3 તારીખે. ત્યારે તરત જ પ્રભાશંકરને સમાચાર આપવાના હતા, એટલા માટે થઈને ખુદ રાજા ભાવસિંહજી જે છે એ અનંતવાડી ગયા હતા. ચાલો, અનંતવાડી એક વિસ્તારનું નામ છે કે જ્યાં પ્રભાશંકર પટણી જે છે એ રહેતા હતા, ભાવનગરના જ વિસ્તારની વાત છે. અનંતવાડી ખુદ એક રાજા ગયા હતા. વિચાર કરો કે આ પ્રભાશંકર અને રાજા વચ્ચેનો સંબંધ કેવો છે. બાકી પોતે રાજા છે ને, કોઈ સૈનિક દ્વારા કે કોઈ વ્યક્તિ દ્વારા કોઈ મંત્રી દ્વારા કેવડાવવામાં આવે કે જઈને પ્રભાશંકરને જાણ કરો કે ભાઈ દીકરાનો જન્મ છે એ થયો છે, જાઓ જાણ કરી દો, પરંતુ નહીં, રાજા ખુદ આવે છે. તે સમયે હજી શ્રી પ્રભાશંકર જાયગા ન હતા, સૂતા હતા. પ્રભાશંકર જે છે એ જાયગા નહોતા, એ સૂતા હતા, છતાં પણ રાજા એને જગાડતા નથી. જોઈએ, મહારાજા પોતાની મોજડી ઉતારી હળવે પગલે પથારીએ જઈ શ્રી પ્રભાશંકરની સન્મુખ જાગવાની રાહ જોતા ઊભા રહ્યા. મહારાજ પોતે મોજડી ઉતારે છે, એના ઘરમાં પ્રવેશે છે, જ્યાં સૂતા છે એના સન્મુખ એના મુખની આગળ જઈને ઊભા રહ્યા છે, બેસતા પણ નથી, એની ઉઠવાની રાહ જોવે છે કે જ્યારે પ્રભાશંકર ઉઠે ત્યારે એને આ ખુશ ખબર આપવામાં આવે. એને ઉઠાડતા પણ નથી. જો વિદ્યાર્થી મિત્રો, એ રાજા છે છતાં પણ પ્રભાશંકર પ્રત્યેનું માન મર્યાદા કેટલી છે જોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. અને જાયગા ત્યારે વધામણી આપી, જાયગા ત્યારે ખુશ ખબર જે છે એ એને આપે છે. પોતાને ત્યાં પાટવી પુત્રનો જન્મ થયો છે, ગાદી વારસ, પોતાને ત્યાં ગાદી વારસનો જન્મ થઈ ચૂક્યો છે. એ આનંદ તો હતો જ,
એ તો ખુશ ખબર હતા જ, પણ સાથે પ્રભાશંકરના વ્રત ફળ્યા તેનો સંતોષ હતો. પણ સાથે સાથે પ્રભાશંકરે જે વ્રત રાખ્યા હતા કે ભાવસીજીના ઘરે જે છે એ સંતાનનો જન્મ થાય, એ વ્રત પણ ફળ્યા, એ બાબતનો પણ એને સંતોષ હતો. તેથી વધામણી આપતા મહારાજ સાહેબ હર્ષથી ગદગદિત થઈ ગયેલા. એટલે વધામણી આપતા હતા, ખુશ ખબર આપતા હતા ને, ત્યારે ઉત્સાહથી ખૂબ હરખના આંસુ જે છે એની આંખમાં આવી ગયા હતા, એવા ગદગદિત જે છે એ થઈ ગયેલા. એમ મહારાજ સાહેબ ઈસવીસન 1919 દેવ થયા, એટલે કે ભાવસિંહજી છે ઈસવીસન 1919 અંદર જે છે મૃત્યુ પામ્યા. વિદ્યાર્થી મિત્રો વિચાર કરીએ કે 1912 દીકરાનો જન્મ થયો છે, 1919 અંદર ભાવસિંહજી મૃત્યુ પામ્યા. એટલે હવે વિચાર કરીએ કે કૃષ્ણ કુમારસિંહજી છે એ તો હજી બાળ અવસ્થામાં હશે, નાનું બાળક હશે, તો ભાવનગરના રાજા કોણ, ભાવનગરને સંભાળશે કોણ, તો એના માટેની પણ વ્યવસ્થા જે છે એ ભાવસિંહજી પહેલેથી જ કરી ચૂક્યા હતા. એને ખબર છે કે પોતાનું મૃત્યુ થાય અને મારો દીકરો જે છે હજી નાનો હશે તો બાળ રાજા આપણે જેને કહી શકીએ એવો હશે તો શું કરશું, એના માટેની વ્યવસ્થા પણ ભાવસિંહજી કરી ચૂક્યા હતા. એટલે કે 1919 અંદર ભાવસિંહજી મૃત્યુ પામ્યા. ત્યારે શ્રી પ્રભાશંકર ઇન્ડિયા કાઉન્સિલના સભ્ય હોય, ઇંગ્લેન્ડમાં હતા. ઇન્ડિયા કાઉન્સિલ મેં તમને વાત કરી છે, આગળ આપણે જે ચર્ચા કરી છે કે ભારતની અંદર કોઈ પણ વ્યક્તિને કે કોઈ પણ રાજ્યને જે છે એ ઇંગ્લેન્ડ ગવર્મેન્ટ તરફ કોઈ પણ પ્રોબ્લેમ્સ હોય તો ત્યાં જો જે છે એનું સોલ્યુશન ન આવે તો ઇન્ડિયા કાઉન્સિલની અંદર ફરિયાદ કરવાની. ઇન્ડિયા કાઉન્સિલ ઇંગ્લેન્ડની અંદર જે છે એ રહી અને ત્યાંના એ સમસ્યાઓ જે છે એનું નિરાકરણ કરે. તો એ સમયે જે છે પ્રભાશંકર 1919 સાલની વાત થાય છે ત્યારે ઇન્ડિયા કાઉન્સિલના એક સભ્ય હતા, એટલે કે ઇંગ્લેન્ડની અંદર રહેતા હતા. અને આની નિમણૂક પણ જે છે અંગ્રેજ સરકાર જ કરતી અને તેમને હિન્દના કોઈ પ્રાંતના ગવર્નર પદે નિમવા સરકાર વિચારતી હતી. એ એટલા હોશિયાર હતા એ ઇંગ્લેન્ડ ગવર્મેન્ટને પણ ખબર હતી, એટલા માટે વિચાર કરતા હતા કે ભાઈ ઇન્ડિયા કાઉન્સિલની અંદર જે છે આપણે કોઈ બીજા સભ્યને સભ્યપદ આપી દઈએ અને આને જે છે કોઈ પણ એક પ્રાંતના એક વિસ્તારના ગવર્નર બનાવી દઈએ ભારતની અંદર, કે આપણે એવું વિચારણા જે છે એ ઇંગ્લેન્ડ ગવર્મેન્ટ કરતી હતી. તે વખતે ભાવનગરમાં પ્રજાજને તથા રાજકુટુંબે બાળ મહારાજની સંભાળ રાખવા તથા રાજ્યનો વહીવટ કરવા સર પ્રભાશંકરને નિમવા માટે સરકારમાં તાર તથા પત્રથી અરજી કરી. એ સમયે ભાવનગરની પ્રજા અને ભાવનગરની પ્રજાની સાથે સાથે રાજ્ય કુટુંબ, એટલે કે કહેવાય ને કે ભાવસિંહજીના પત્ની પછી એનો પરિવાર, એ બધાએ એવી વિનંતી કરી સરકારને, એવી અરજી કરી, એવો પત્ર લખ્યો કે અમારા ભાવનગર રાજ્યને સંભાળવા માટે થઈને, આ બાળ રાજાને એટલે કે કૃષ્ણ કુમારસિંહજીને સંભાળવા માટે થઈને અહીં પ્રભાશંકર પટણીને નિમવામાં આવે. રાજ્યની પ્રજાએ પણ વિનંતી કરી, એને પણ પ્રભાશંકર પટણીની માંગ કરી, પણ રાજ્ય કુટુંબે માંગ કરી, એટલે બંનેની માંગ જે છે એ સરકાર સુધી પહોંચી, એને અરજી કરવામાં આવી. સત્તા તથા વૈભવ ભર્યું ઉજળું ભાવિ છોડી પ્રભાશંકરે પદ નહીં સ્વીકારે તેમ સરકાર માનતી હતી. હવે ઇંગ્લેન્ડ ગવર્મેન્ટને એક વહેમ હતો, શું તો કે આપણે એને એક અવડી મોટી સત્તા આપીએ છીએ, અવડું મોટું જાહો જલાલી વાળી જિંદગી જે છે એને આપણે આપીએ છીએ. હવે વિચાર કરો કે એક કોઈ પણ વિસ્તારનો પ્રાંતનો ગવર્નર એટલે એની સામે બધી સત્તા આવી ગઈ. આજના સમયમાં આપણે જેને કહેવાય ને કે કલેક્ટર, કોઈ પણ જિલ્લાનો કલેક્ટર હોય એટલે કે આખે આખા જિલ્લાનો એ માલિક કહેવાય, પોતે ધારે તે રીતે જિલ્લાની અંદર કાર્ય જે છે કરી શકે. તો કે ઇંગ્લેન્ડ ગવર્મેન્ટને એવું હતું કે અવડી મોટી સત્તા મૂકીને આપણે એને ગવર્નર પદ આપશું, એમ એ સત્તા મૂકીને કે અવડી મોટી જાહોજલાલી વાળી જિંદગી મૂકીને એ નહીં જાય, એવો એને ખોટો વહેમ હતો. એને એવી સરકાર માનતી હતી. બે વચ્ચે પસંદગી કરવાનું શ્રી પ્રભાશંકરને કહેવામાં આવ્યું ત્યારે તરત તેમણે ભાવનગર રાજ્યનું વાલીપણું સ્વીકાર્યું. જોયું કે આ બે વચ્ચે તમે પસંદગી કરો, કાં તો તમને અમે ભારતના કોઈ પણ એક ગવર્નર પદ, એક વિસ્તારના કોઈ પણ પ્રાંતના ગવર્નર પદ અમે આપીએ છીએ, એક વસ્તુ તમારી પાસે એ છે, બીજી વસ્તુ તમારી પાસે જે વિનંતી એવી છે એ કે આ ભાવનગર રાજ્યને તમારે બાળ રાજ્યને છે એ બાળ રાજાને તમારે જે છે એ સંભાળવાના છે, આ બેમાંથી તમારે પસંદગી કરવાની છે. એટલે તરતોતરત પ્રભાશંકર જે છે એ ભાવનગર રાજ્યનું વાલીપણું જે છે એ સ્વીકારે છે, એટલે કે એનું મુરબ્બીપણું, એનું વડીલપણું જે છે એ સ્વીકારી લે છે. અને કારણ પૂછતા સરકારને જણાવ્યું, એટલે કારણ તો પૂછ ભાઈનું કારણ શું. હવે જો ગવર્નર પદ એને સ્વીકારી લીધું હોત પ્રભાશંકર પટણીએ તો કોઈ કારણ ન પૂછત, શું કામે, કેમ કે ભાઈ સત્તા છે બહુ મોટી સત્તા કહેવાય, એ જહાજોલાલી વાળી એક જિંદગી કહેવાય, એટલે બધા એ જ સ્વીકારે, બધા એવું માનતા હોય એટલે કારણ પૂછવાનું આવે નહીં. પરંતુ આને એ ન સ્વીકાર્યું, જહાજોલાલી વાળી જિંદગી ન સ્વીકારી અને સત્તા ન સ્વીકારી,
એટલા માટે થઈને એને ઇંગ્લેન્ડ ગવર્મેન્ટ કારણ પૂછે, તો કારણ જણાવતા એ કહે છે કે ભાવસિંહજી મહારાજની ઈચ્છા હતી કે તેમના પાટવી કુંવર મારા હાથ તળે ઉછરે. કે ભાવસિંહજીના ઘરે જ્યારે દીકરાનો જન્મ થયો ને, ત્યારે ભાવસિંહજીએ મારી સામે ઈચ્છા રજૂ કરી હતી કે મારો જે પાટવી કુંવર છે, એટલે કે મારો જે ગાદી વારસ જે છે ને, એ તારા હાથ નીચેનો ઉછેર થવો જોઈએ. કેમ કે ભાવસિંહજીને ખબર હતી પ્રભાશંકરની તાકાત, એના વિચારો, રાજ્ય કેમ ચલાવવું એની કુશળતા એની પાસે હતી. તો એનો દીકરો પણ એ શીખે, ભાવસિંહજી ઈચ્છતા હતા એટલા માટે કે એને કીધું હતું કે તારા હાથ નીચે એનો ઉછેર થવો જોઈએ. એ કેમ હાલ જ્યારે એ નામદારની હયાતી નથી ત્યારે મારી પહેલી ફરજ એ છે કે મારે આજ સ્વીકારવું જોઈએ. જ્યારે એ નામદાર વ્યક્તિ, ખૂબ પ્રતિષ્ઠાવાન માણસ આજે દુનિયામાં હયાત નથી, હાજર નથી, તો મારી જવાબદારી આવે. એ કેમ એને મને કીધું હતું એટલે મારી જવાબદારી આવે, મારી ફરજ આવે કે મારે એ જ સ્વીકારવું એ કે જોઈએ. એ કેમ એટલા માટે થઈને પ્રભાશંકર પરણી જે છે એ ભાવનગર રાજ્યનું વાલીપણું જે છે એ સ્વીકારે છે. વિચાર કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે એને એક વચન આપ્યું હતું. હવે વચન દેવાવાળો વ્યક્તિ જે છે એ અત્યારે નથી, છતાં પણ એ વ્યક્તિ એ વચન ઉપર પોતે તો ઊભો રહે છે. અવળી મોટી સત્તા, ગવર્નર પદની સત્તા, જાહ જલાલીવાળી જિંદગી મૂકીને પણ એ ભાવનગર રાજ્ય સંભાળવા માટે જે છે એ પ્રભાશંકર તૈયાર થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ અહીં કે આવા આવા વ્યક્તિઓને ક્યાંય ઇતિહાસની અંદર સ્થાન નથી મળ્યું, કે જેને પણ કોઈ પણ એક રાજ્ય પ્રત્યે કે દેશ પ્રત્યે જે છે આટલા આટલા મહાન કાર્યો જે છે એને કર્યા છે, કે ઇંગ્લેન્ડ ગવર્મેન્ટે પણ જેના વખાણ કર્યા છે, કે કોઈ પણ એક ભારતીય વ્યક્તિને એક ગવર્નર બનાવવા સુધીની વાત આવી ગઈ છે. બાકી આપણને ખબર છે ઇતિહાસની અંદર આપણે ભણીએ છીએ તેની અંદર આપણે જોઈએ છીએ કે ઇંગ્લેન્ડના નિમેલા જે અંગ્રેજ સરકારના જે ઇંગ્લિશ વ્યક્તિઓ જે ગવર્નર પદ ઉપર છે એની જ આપણે મહત્તા આપણે જોઈ છે. તો આ વ્યક્તિ ત્યાં સુધી પણ પહોંચી શકતો હતો, ઇતિહાસની અંદર પોતાનું નામ લખાવી શકતો હતો, પરંતુ પોતે નથી લખાવ્યું. જોઈએ છીએ આપણે આગળ પાઠને, તો કે એ પછી તેઓ ભાવનગર રાજ્યના એડમિનિસ્ટ્રેટરના પદે આવ્યા. ચાલો, એડમિનિસ્ટ્રેટરનું પદ એટલે વહીવટદાર, વહીવટ કરવા માટે. ભાવનગર રાજ્યને કોની સાથે શું કરવું, કોની સાથે શું ન કરવું, ભાવનગર રાજ્ય કેવી રીતે ચાલશે, ક્યાં કેટલા પૈસા છે નથી, આ બધા આખા જે વહીવટો કરવાના છે એ વહીવટદાર પદ ઉપર જે છે એ પ્રભાશંકર આવ્યા. અને હિન્દ ભરના દેશી રાજ્યોના એકમાત્ર ઉત્તમ સલાહકાર બન્યા. હિન્દ ભરના એટલે કે સમગ્ર ભારતમાં જેટલા પણ દેશી રાજા રજવાડાઓ હતા એના સલાહકાર, તમારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એના એકમાત્ર સલાહકાર જે છે એ બન્યા. અને બધા લોકોએ, બીજા દેશી રાજા રજવાડાઓએ પણ જે છે એ પ્રભાશંકરને માન સન્માન પૂરેપૂરું આપ્યું. ઈસવીસન 1931 ની વાત છે, એટલે 11 વર્ષ જેવું વીતી ગયું. 1919 અંદર જે છે એ ભાવસિંહજી મૃત્યુ પામ્યા, કૃષ્ણ કુમારસિંહજીને ગાદી વારસ બનાવ્યા, એટલે કે બાળ રાજા, નાનું બાળક હતા ત્યારે સમયે બાળ રાજા બનાવ્યા. એ પછી 11 વર્ષની વાત થાય છે કે 1930-31 કશ્મીરના મહારાણાએ રાજ્યના પ્રશ્ન અંગે સર પ્રભાશંકરને આમંત્રી સલાહ લીધી. હવે કશ્મીરના રાજાએ, એને કોઈ પણ જાતની અહીંયા કંઈક સમસ્યા થઈ એટલે એને પ્રભાશંકર પાસે એક સલાહ માંગી, પત્ર લખીને એની પાસેથી એક સલાહ માગે છે, ભાઈ કે આવી એક સમસ્યા થઈ છે તો આને મારે શું કરવું જોઈએ, આને નિવારવા માટે મારે શું કરવું જોઈએ, એવી એક સલાહ માંગી. જેનું પરિણામ ઘણી સરળતાથી સારું આવ્યું અને પ્રભાશંકરે એની સલાહ પણ દીધી કે ભાઈ તમે આવી રીતે કાર્ય કરો તો તમારા રાજ્યની આ સમસ્યાનું નિરાકરણ થઈ જશે. અને એ રીતે રાજાએ કર્યું પણ ખરા, અને ઝડપથી એનું નિરાકરણ પણ આવી ગયું, ઝડપથી એ સમસ્યા દૂર પણ થઈ ગઈ. એટલે શું થયું, તો કે એ મહારાજા જે છે ને પ્રભાશંકરની આ કુશળતા તરફ આકર્ષિત થયા, કશ્મીરના રાજા. એટલે કશ્મીરના રાજા એને કહે છે કે ભાવનગર ખાબોચિયા જેવું છે, આપણે માટે ઘણું નાનું છે, આપ કશ્મીરને પોતાનું કરો તો હું માસિક 5,000 ઓછા નહીં આપું અને આપની યોગ્ય કદર પણ કરી શીખ્યા. એ કે કામ કરો, એને પોતાના તરફ આકર્ષિત કરવા માટે એને કહે છે કે ભાવનગર એ ખાબોચિયા જેવું કહેવાય. એ કે તો ન્યા તમે એ કે શું રહ્યો છો, એ કે કામ કરો, એ કે તમે કશ્મીરને પોતાનું ગણી લ્યો. એ કે એટલે કે એનો મતલબ કે તમે કશ્મીરની અંદર આવતા રહ્યો, મહિને 5,000 ઓછો પગાર કે હું તમને નહીં આપું. હવે એ સમયની અંદર 5,000 એટલે આજના સમયની અંદર 5,00,000 કરતાં પણ કિંમત વધી જાય આજના સમયની અંદર. એ સમયની સસ્તાઈ મોંઘવારીની સમયમાં અને આજના સમયમાં સસ્તાઈ ને મોંઘવારીના સમયની આપણે વાત કરીએ છીએ, તો એ સમયે 5,00,000 રૂપિયાથી ઉપર વધી જાય કિંમત. એ સમયે એટલા 5,000 રૂપિયાની કિંમત થતી. પ્રભાશંકરને જ્યારે આ કહેવામાં આવ્યું ત્યારે કે 5,000 ઓછા નહીં આપું અને તમારી યોગ્ય કદર પણ કરીશ, એમ કે તમે ખાલી એક નોકર છો, અમે તમને પગાર આપીએ છીએ, અમે તમને કહીએ એમ જ તમારે કરવાનું એમ નહીં,
પૂરેપૂરી અમે તમારી કદર પણ કે અમે કરશું એ કેમ. શ્રી પ્રભાશંકર સામે જવાબ આપે છે, મારા પર આપ વિશ્વાસ ન રાખો તો આવું. એ કે પ્રભાશંકરે કીધું કે કામ કરું, હું તમારી પાસે આવું ખરા, પરંતુ એક શરત, તમારે મારા ઉપર વિશ્વાસ નહીં કરવાનો. એ કે તો એ કે હું આવું. એ કે હવે મહારાણાએ પૂછ્યું, એવી શરત કેમ મૂકો છો? એ હવે કાશ્મીરના રાજાએ એવો પ્રશ્ન કર્યો કે આવી શરત કા તમે મૂકો છો? એ કે કેમ કે કાશ્મીરને રાજાને એના ઉપર વિશ્વાસ છે, પૂરેપૂરો વિશ્વાસ છે, એટલા માટે તો તેને બોલાવે છે ત્યાં કાશ્મીરની અંદર કામ કરવા માટે થઈને, એટલા માટે તો ત્યાં તેડાવે છે. તો આ વ્યક્તિ એમ કેમ કીધું કે તમારે મારા ઉપર વિશ્વાસ નહીં કરવાનો તો એ કે હું આવું? એટલે પ્રશ્ન પૂછ્યું કે આવું તમે કેમ બોલો છો? એ કે જવાબ આપે છે, ત્યારે શ્રી પ્રભાશંકરે કહ્યું, ભાવનગરના મહારાજા ભાવસિંહજીએ મને આગળ અહીણો એ કે તો સાંભળો એ કે તમે એ કે પત્ર દ્વારા જે બધી ચર્ચાઓ ચાલતી હતી એ કે ભાવનગરના મહારાજાએ મને આગળ કર્યો. ભાવનગરના રાજા ભાવસિંહજીએ મને આગળ કર્યો એટલે કે એની પ્રતિભા જાણતા હતા, એટલે કે એને મને આગળ કર્યો. એ દેવ થયા એટલે કે એ મૃત્યુ પામ્યા, ત્યારે તેના સંતાનો મને સોંપતા ગયા. એના સંતાનની જવાબદારી જે છે એ મને સોંપતા ગયા છે. જો હું સત્તા કે ધનને લોભે એ બધું ભૂલી ફગાવીને કાશ્મીર આવું તો પછી હું આપને કે કાશ્મીર રાજ્યને વફાદર રહું એવો વિશ્વાસ આપે મારામાં રાખવો ન જોઈએ. હવે વિચાર કરો કે હું સત્તા માટે થઈને, હું ધનના લોભ માટે થઈને આ બધું છોડી અને હું તમારી પાસે આવી જાઉં તો તમારે મારા ઉપર વિશ્વાસ ન કરવો જોઈએ ને? કે હું પૈસા માટે થઈને, સત્તા માટે થઈને જો આ જવાબદારીઓ હું છોડી શકતો હોય, એને મને સોંપીને ગયા છે, મને વચન આપીને ગયા છે, મેં એને વચન આપેલું છે, તો એ બધું જો હું છોડી જતો હોય તો તમારે મારા ઉપર વિશ્વાસ ન કરવો જોઈએ ને? કે ધારો કે એવું કહેવા માગે છે કે હું કાશ્મીરની અંદર આવું અને પછી બીજા કોઈ રાજ્યવાળા એમ કહે કે હું અમે તમને મહિને 6,000 કરતાં પણ વધારે પગાર આપશું અને જેવી કદર માનસન્માન તમને ત્યાં મળે છે એનાથી પણ વધુ માનસન્માન અમે તમને આપશું, તો પ્રભાશંકર એ બીજા રાજ્યમાં પણ ચાલ્યા જાય ને એમ. એટલે એવું કહેવા માંગે તમે મારા ઉપર વિશ્વાસ ન કરો તો હું આવું. પરંતુ આ વાક્ય દ્વારા ને આ જવાબ દ્વારા જે છે એ કાશ્મીરના રાજા બધું સમજી જાય છે કે ખરેખર આ માણસને સત્તાના લોભે કે પૈસાના મોહે કોઈ દિવસ ખરીદી શકાય એમ છે નહીં, એટલા માટે થઈને રાજા સામે દલીલ પણ કરતા નથી. શ્રી પ્રભાશંકરમાં નિષ્પૃહતા તથા નિરાભીમપણા સાથે જ સત્યનિષ્ઠા તથા પરહિત સાધકતા હતી. નિષ્પૃહતા, નિષ્પૃહતા એટલે કેવું કે સ્પર્શે નહીં તેવું, એટલે શું? તો કે એને કોઈ દિવસ ઈર્ષા લોભ મોહ માયા ક્યારેય જે છે ને એને સ્પર્શતા જ નથી, કોઈ પણ જાતની ઈચ્છા જ ન હોય એવી. સ્પૃહા, સ્પૃહા એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? તો કે ઈચ્છા થાય, તો કે ઈચ્છા વગરનું. નિષ્પૃહ, નિષ્પૃહ એટલે શું? તો કે ઈચ્છા વગરનું, એને કોઈ પણ જાતની ઈચ્છા જ નથી. નિર્ભિમાનીપણા, વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, જોડણીમાં નિરાભિમાની નથી હોતું, નિર્ભિમાની હોય છે. અહીં જે શબ્દ આપ્યો છે સાચી જોડણી એ છે. આપણે ઘણી વખત જે છે અભિમાન શબ્દનો વિરોધી શબ્દ છે ને નિરાભિમાન, આપણે એવી રીતે કરતા હોય તો વિદ્યાર્થી મિત્રો ખોટું છે. નિરભિમાનપણું એવી રીતે આવે છે, તો કે નિર્ભિમાનું કે કોઈ પણ જાતનું અભિમાન નથી, સાથે જ સત્યનિષ્ઠા. ચલો સત્યનિષ્ઠા તથા પરહિત સાધકતા, સત્યની ઉપાસના કરવી, પરહિત સાધકતા, બીજાનું સારું કરવું, હિત કરવું એટલે એનું સારું કરવું, બસ આવી વાત. તેને અંગે તેમના પરિચયમાં જે કોઈ આવતા, તે પછી રંક હોય કે રાજા, નોકર હોય કે બ્રિટનના મહાન અમલદાર, બાળક હોય કે મોટી ઉંમરના, પણ તે દરેકને લાગતું કે પટણીજી પોતાના જ છે. એના પરિચયમાં જે કંઈ પણ વ્યક્તિ આવે, કોઈ મોટો મહારાજા આવે કે કોઈ સામાન્ય એવો નોકર આવે, કોઈ પણ વ્યક્તિ સાવ નાનું બાળક આવે કે કોઈ મોટો વ્યક્તિ આવે, કોઈ રાજા હોય, રંક હોય કે કોઈ પણ હોય, કે પછી ભલે ને ગવે બ્રિટિન ગવર્મેન્ટના, બ્રિટિશ ગવર્મેન્ટનો કોઈ પણ જાતનો મોટામાં મોટો અમલદાર આવે એના સંપર્કમાં, જે જે વ્યક્તિ એના પરિચયમાં આવે ને એ બધા વ્યક્તિને એવું જ લાગે કે પ્રભાશંકર જે છે ને એ આપણા જ છે, બસ એ આપણા પ્રત્યે જ વિચારે છે એવું લાગતું એ લોકોને. તેમનું વિશાળ હૃદય અને વાત સમજાવવાની સ્વાભાવિક કુશળતાને લીધે અંગ્રેજ અમલદારોને તેમના ઉપરીઓ તરફથી સલાહ અપાતી. હવે એનું વિશાળ હૃદય, આ દયા ભાવનાની વાત થાય છે, અને વાત સમજાવવાની રીત એની એવી હતી, એવી રીત હતી અને સ્વાભાવિક કુશળતા એની એવી હતી કે અંગ્રેજ અમલદારો જે કામ કરતા ને પ્રભાશંકર પટણી સાથે કે એની સાથે કોઈ પણ અંગ્રેજ અમલદારોને જે કામ કરવાનું હોય, તો એ અંગ્રેજ અમલદારની ઉપરી જે અધિકારો હોય બીજા, એટલે બીજા અંગ્રેજ લોકો જે હોય છે એ આ લોકોને કહેતા કે તમારે પ્રભાશંકર પટણી સાથે કામ કરવું છે, તો એને એક સલાહ આપતા, સાંભળો, ઇફ યુ હેવ ટુ ડિફર ફ્રોમ ધ ફાઇટ વિથ શ્રી પ્રભાશંકર, ડુ ઇટ ઓન પેપર, નેવર ડિસ્કસ ધ પોઈન્ટ વિથ હિમ પર્સનલી, અધરવાઇઝ હી સેલ ટ
टर्न टू यू हिज ओपिनियन। विद्यार्थी मित्रों अहीं शुं कहेवा मांगे छे के तमारे तमारे श्री प्रभाशंकर साथे मतभेद छे, एना जे ऊपरी अमलदारो छे ने अंग्रेज सरकारना ए नीचेना अमलदारोने कहेता, जे प्रभाशंकर साथे जोड़ायेला होय ने एने कहेता, शुं कहेता के तमारे प्रभाशंकरना विचारो साथे जो मतभेद छे એવો જો તમારે દર્શાવવો હોય કે એની સામે જો તમારે લડવું હોય ને તો કાગળ ઉપર કરજો, તમારે પત્ર લખવાનો કે ભાઈ મારા તમારા વિચારો સાથે મતભેદ છે, મારે તમારે આ વિચાર મને મંજૂર નથી, એવા તમારા જે મતભેદ હોય ને એ બધું કાગળ પત્ર લખીને જણાવવાનું, એ તમને સામે કાગળ લખે, તમારે પાછું એને કાગળ લખવાનું, બસ કાગળ ઉપર જ રાખવું બધું, એ કે કદી પણ તમને રૂબરૂ મળીને વાત કરશો નહીં, ક્યારે તમારે રૂબરૂ ન મળવું, એ કે જો તમે એને રૂબરૂ મળશો અને તમે તમારો મત એને જણાવશો તો, નહીં તો તે તમને પોતાના મતના કરી નાખશે, જો તમે એને રૂબરૂ મળ્યા તો તમારી સામે એવી વાતો રજૂ કરશે, એવી એવી વાત કરશે કે જેથી કરીને એ જે વિચારતા હશે ને એવું તમે વિચારતા થઈ જશો, એના મતના તમને કરી દેશે। વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, જોઈ શકીએ છીએ કે એની વ્યવહારિક બુદ્ધિ કેવી હશે પ્રભાશંકરની, કે અંગ્રેજ અમલદારો એની નીચેના અમલદારોને કહી દેતા, પહેલેથી સલાહ આપીને મોકલતા કે ભાઈ તમારે પ્રભાશંકર પટેલની સાથે કામ કરવાનું છે ત્યાં, તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો। આ હતી એની વ્યવહાર કુશળતા। પરમ પૂજ્ય ગાંધીજી તથા પ્રભાશંકર રાજકોટ હાઈસ્કૂલમાં સાથે ભણતા, ત્યારથી એમની પીછાણ 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 એટલે ઓળખ, તો કે ગાંધીજી અને પ્રભાશંકર પટની સરખી ઉંમરના આપણે કહી શકીએ ને, કેમ કે રાજકોટ હાઈસ્કૂલની અંદર બંને સાથે ભણતા, એ ત્યારથી બંને એકબીજાને ઓળખતા। ગાંધીજી આફ્રિકા હતા ત્યારે તેમના કાર્યથી શ્રી પ્રભાશંકર વાકેફગાર રહેતા। ગાંધીજી આફ્રિકા ગયા અને ગાંધીજી જ્યાં આફ્રિકાની અંદર જે કાર્યો કર્યા એનાથી પોતે પૂરેપૂરા માહિતગાર હતા। તેમના હિંદ આવ્યા પછી બંને ગાઢ મિત્ર બની ગયેલા, અને આફ્રિકા છોડી અને ભારત દેશની અંદર જે છે ગાંધીજી આવ્યા ત્યારે બંને ખાસ મિત્રો બની જાય છે। શ્રી પ્રભાશંકર ગાંધીજી પ્રત્યે માનથી જોતા, પ્રભાશંકરને ગાંધીજી પ્રત્યે પૂરેપૂરી માન મર્યાદા હતી, છતાં પોતાને સત્ય લાગતી વાત તેમને કહી દેતા, પોતાને જે સત્ય લાગે ને એ વાત મોઢે મોઢ કહી દેવાની, ભલે માન હતું સન્માન હતું બધું હતું, કે ભાઈ ગાંધીજીને કહેવાય કે ન કહેવાય એવું કોઈ વિચારતા જ નહીં, સાચી વાત છે તો મોઢા મોઢ કહી દેવાની। આવું એક પ્રસંગ કે છે કે ઈસવીસન 1923માં સત્યાગ્રહની લડતને નામે હિંસક તોફાનો થયા। ઈસવીસન 1923માં સત્યાગ્રહની લડત ચાલુ થઈ એટલે આ લડત જે છે એ અહિંસક હતી, એમાં હિંસા ક્યાંય કરવાની હતી જ નહીં, પરંતુ એનું સ્વરૂપ જે છે એ ઉલટું આવ્યું, અલગ થયું અને હિંસા થઈ ગઈ ચાલુ। ત્યારે ગાંધીજીને રૂબરૂ મળીને તેમણે વાત સમજાવતા કીધું, અને ગાંધીજીને પ્રભાશંકર રૂબરૂ મળ્યા અને એને કીધું, એને કહે છે સાચી વાત હકીકતને જણાવે છે, આવા તોફાનથી આપના અહિંસક સત્યાગ્રહના મૂળમાં ઘા થાય છે, એ કે સાંભળજો, એ કે આવા તોફાન થાય છે ને એને લીધે તમે અહિંસા કરો છો ને, કે હિંસા ન કરવી એવી તમે બધાને તમે વાત સમજાવો છો, એના મૂળિયામાં જ આ ઘા થાય છે, જો આ સત્યાગ્રહ દ્વારા ને એમાં જે હિંસા થાય છે એના દ્વારા એ મૂળિયામાં જ ઘા થાય છે, તમે જોવો, એ કે આપની પ્રતિષ્ઠા ઘટે છે, તમારું માન સન્માન જે છે ને એ ભારતના જે માણસો છે એની સામે ઘટી રહ્યું છે, માન ઘટે છે અને જગતની આંખે આપનું કાર્ય દંભ રૂપે દેખાય તેવું બને, તમારું માન પણ ઘટે અને જગતની આંખે એટલે કે આ દુનિયાની નજરમાં બસ તમે ખોટો દેખાડો કરો છો, દંભ એટલે દેખાડો, ખોટો દેખાડો કરો છો ને એવું લાગે, જો આ સત્યાગ્રહ તમે બંધ નહીં કરો ને તો, હા એ સત્યાગ્રહ કરવાની ના નથી પાડતા, પરંતુ આ સત્યાગ્રહે જે હિંસક સ્વરૂપ લઈ લીધું છે, જો સત્યાગ્રહ બંધ કરી દેવામાં આવે તો હિંસા પણ બંધ થઈ જાય એવું પ્રભાશંકર પટણી જે છે એ ઈચ્છી રહ્યા છે, એટલે એને કહે છે કે તમે આમ જોવો તો હિંસા ન કરવી એની વાતો કરો છો, પરંતુ આ તમારા જ સત્યાગ્રહમાં હિંસા થાય છે, છતાં પણ તમે સત્યાગ્રહ નથી છોડતા, એટલે દુનિયાને એવું લાગશે તમે જો ખોટો દેખાડો કરો છો, કઈ બાબતનો, તો કે હિંસા ન કરવી જોઈએ કે જે આજના રાજકારણીઓ જે છે ને કરતા હોય છે, બસ એવી જ વાત સીધી સીધી ગાંધીજીને જે છે પ્રભાશંકર સમજાવી દે છે। એવે વખતે સત્યાગ્રહ પાછો ન ખેંચી લેવો તે હિમાલય જેવડી ભૂલ છે, એ કે તો આ સમયે જે છે એ તમે સમજી લેજો કે આ સમયે જે છે એ જો તમે સત્યાગ્રહ પાછો નહીં ખેંચો તો તમે સમજી જાજો કે તમે હિમાલય જેવડી મોટી ભૂલ કરી નાખી છે, કે હિમાલય જેવડી મોટી ભૂલ એટલે કહેવાય ને કે હિમાલય જે છે એ મોટો પર્વત છે એના જેવડી તમે મોટી ભૂલ કરી નાખી, કે એમ ગાંધીજીના વાત ખરી લઈ, ગાંધીજીએ પૂરેપૂરી વાત ઉપર વિચાર કર્યો એટલે એને સમજાણું કે નહીં એની વાત છે એ સાચી છે। સત્યાગ્રહ પાછો ખેંચી લેવાયો અને ગાંધીજીએ નવજીવનમાં હિમાલય જેવડી ભૂલ નામે લેખ લખ્યો, સત્યાગ્રહ પાછો ખેંચી લેવામાં આવ્યો,
सत्याग्रह पाछो खेची लेवामां आव्यो एटले के एने पूर्ण करी देवामां आव्यो। अने गांधीजीए नवजीवन, नवजीवन एटले के एक जातनुं ए समयनुं सामायिक આવતું કે એની અંદર પોતે લેખ લખતા, પોતાના વિચારો રજૂ કરતા, અને એની અંદર એને એક લેખ લખ્યો હિમાલય જેવડી ભૂલ, જે આ શબ્દ પ્રભાશંકરના હતા એ જ શબ્દની અંદર એ લેખ પણ લખે છે। જો આ પ્રસંગમાં આપણે જોઈ શકીએ છીએ કે ગાંધીજીને મોઢે મોઢ સાચી વાત કહી દેવામાં પણ જે છે એ પ્રભાશંકર જે છે હિચકિચાતા નહીં અને કહી દીધી, અને ગાંધીજીએ પોતાની ભૂલ પણ જે છે એ અહીં સમજી પણ લીધી। ઈસવીસન 1924 પછી ભાવનગર ખાતે કાઠિયાવાડ રાજકીય પરિષદ બોલાવવા હિલચાલ થઈ। હવે ઈસવીસન 1924ની વાત થાય છે કે ઈસવીસન 1924 પછીના સમયમાં ભાવનગર ખાતે કાઠિયાવાડની એક જે છે એ સરસ મજાની એક પરિષદ બોલાવવાની વાત હતી। હવે આ પરિષદની અંદર શું હતું કે જે દેશી રાજા રજવાડાઓ હતા સૌરાષ્ટ્રના એ બધાને ત્યાં એકત્ર કરવાના હતા, એવી રાજકીય પરિષદ જે છે ત્યાં બોલાવવાની હિલચાલ થાય એટલે કે પ્રવૃત્તિ ચાલુ થઈ કે ત્યારે શ્રી પ્રભાશંકરે ના પાડીને ગાંધીજીને અમદાવાદમાં આશ્રમમાં કહેલું, ત્યારે પ્રભાશંકરે ચોખ્ખી ના પાડી દીધી। અમદાવાદના આશ્રમની અંદર ગાંધીજી ત્યાં હાજર હતા, ત્યાં પ્રભાશંકર અમદાવાદ જાય છે અને ત્યાં જઈને ગાંધીજીને ચોખ્ખી ના પાડી દે છે કે નહીં ભાવનગરની અંદર આ પરિષદ નહીં બોલાવાય તમારે। ભાવનગરમાં હાલ બાળ મહારાજા છે, મહારાજાને બીજા રાજ્યો સાથે રાજકીય તેમજ કૌટુંબિક સંબંધ છે, એને કારણ આપે છે કે હું તમને શું કામે ના પાડું છું એનું કે હું કારણ આપું તમને કે પહેલાં તો અત્યારે બાળ મહારાજા છે, કૃષ્ણ કુમારસિંહજી નાના હતા, બધો વહીવટ જે છે એ કોણ સંભાળતું હતું પ્રભાશંકર પટણી, બાળ મહારાજા છે, અને બીજી વસ્તુ કે જે કાઠિયાવાડના બીજા રાજાઓ છે તેની સાથે વેપારકીય પણ સંબંધ જે છે અને કુટુંબકીય પણ સંબંધ છે એ કે એટલે કે ઘરેલું સંબંધ છે એ કે ભાવનગરને આંગણે પરિષદ મળે અને પરિષદમાં બીજા રાજ્યો વિરુદ્ધ ઠરાવ થાય તો તે રાજ્યોનો ભાવનગર સાથે સંબંધ બગડે કે ભાવનગરની અંદર પરિષદ થાય કે અને જે જે રાજ્ય કંઈક વિરોધ કરે અને એના વિરુદ્ધમાં કંઈ પણ જાતનો ઠરાવ પસાર થાય અને બીજા રાજ્યો જે છે એના વિરુદ્ધ થઈ જાય તો જેના વિરુદ્ધ થયા છે એ રાજ્યનો ભાવનગર રાજ્ય સાથે સંબંધ તો બગડે નહીં કે એટલા માટે કે હું તમને ના પાડું છું એ કે તે માટે કે હું ના પાડું છું, પણ જો બીજા રાજ્યોની વિરુદ્ધમાં ઠરાવ ન કરવાના હોય અને આપ પોતે પ્રમુખ થવાના હોય તો ખુશીથી ભાવનગરમાં પછી પરિષદ ભરો, પણ જો તમારે પરિષદ ભરવી છે તો મારી શરત છે એને કહે છે શું તો કે ભાવનગર રાજ્યની અંદર તમે પરિષદ ભરો પરંતુ તમે એ પરિષદના પ્રમુખ તમારે બનવાનો, એટલે કે તમારી નજર હેઠળ જ આ બધું કાર્ય થવું જોઈએ। અને બીજી વાત શું કરી કે ભાવનગર રાજ્ય વિરુદ્ધ તમારે જે કરવું એ કરો પરંતુ ભાવનગર જે છે એ બીજા કોઈ રાજ્યના વિરુદ્ધ કોઈ પણ જાતનો ઠરાવ પસાર નહીં કરે। ભાવનગર રાજ્ય જે પણ રાજ્યના જે પરિષદની અંદર જે રાજવીઓ આવશે એના વિરુદ્ધ કોઈ પણ ઠરાવ પસાર નહીં કરે, અને બીજી વસ્તુ એના પ્રમુખ તમારે બનવાનું એ કે તો તમે તારે ખુશીથી કરો એ કે હું બધી સગવડ અપાવીશ અને એ પરિષદમાં ભાવનગરની વિરુદ્ધ જેને જે કહેવું હોય તે કહેવાનું છૂટી કે હું તમને તમતાર બધી સગવડ અપાવી દઈશ કે પરિષદ માટેની જે કંઈ પણ સગવડ જોતી હશે હું અપાવીશ। હા બીજી એક વાત કે ભાવનગરની વિરુદ્ધમાં કોઈને કંઈ બોલવું હોય તો તમતાર છૂટી કે પરંતુ ભાવનગર જે છે એ બીજા રાજ્યો પ્રત્યે કોઈ પણ જાતનો વિરોધ નોંધાવશે નહીં અને એનો વિરુદ્ધ ઠરાવ પણ કરશે નહીં। આ વાત સમજી લેજો એ કે ગાંધીજી પાસે તે વખતે બીજા માણસો પણ હતા। ગાંધીજીએ શ્રી પ્રભાશંકરને હસીને પૂછ્યું, ગાંધીજી પાસે બીજા માણસો હતા કે કદાચ પ્રભાશંકર પટણી જે છે એ ના પાડે તો બીજા રાજ્યો હતા કાઠિયાવાડના, ત્યાં જઈને પણ આપણે પરિષદ જે છે રાજકીય પરિષદ ભરી શકતા હતા, પરંતુ હસતા હસતા ગાંધીજી જે છે એ પ્રભાશંકરને પૂછે છે, ધારો કે મારા પ્રમુખ પદે ત્યાં પરિષદ ભરાય અને તેમાં બીજા કોઈ રાજ્ય વિરુદ્ધ ઠરાવ થાય તો તમે શું કરો એ કે ધારો કે તમે માની લ્યો કે મારા પ્રમુખ પદે ત્યાં પરિષદ ભરાણી તો ખરા અને બીજા કોઈ રાજ્ય વિરુદ્ધ જે છે ઠરાવ પણ પસાર થયો તો તમે શું કરી લેશો એ કે તો તમે કરશો શું? હસતા હસતા ગાંધીજીએ પ્રભાશંકર પ્રશ્ન કર્યો તો પ્રભાશંકર સરસ જવાબ આપે છે, કે છે કે શ્રી પ્રભાશંકર સામે હસતા હસતા જવાબ દીધો, હસતા હસતા પ્રશ્ન કર્યો તો હસતા હસતા જવાબ આપે છે, તો ભાવનગરની જેલ દૂધથી ધોવડાવીને આપને ત્યાં પધરાવું અને હું આપની સામે બેસું એ ત્યાં જોયું શું કે છે તો ભાવનગરની જેલને પહેલાં હું દૂધથી ધોવડાવી દઈશ એટલે કે એને હું પવિત્ર કરી દઈશ અને પછી તમારા જેવા માણસને એની અંદર પધરાવી દઈશ એટલે કે હું જેલમાં પૂરી દઈશ અને તમારી સાથે હું પણ ત્યાં રહીશ। વિચાર કરે છે અને કંઈ પણ કહે છે કે જો તમે આવું કરશો તો હું આવું કાર્ય કરતાં પણ અચકાઈશ નહીં એમ, ભલે હસવાની બાબત હતી એક મજાક મસ્તીની વાત હતી પરંતુ મજાક મસ્તીમાં પણ એ સાચું કહી દે છે તો ગાંધીજી છો તો ભલે એમાં કોઈ વાંધો નથી, માન સન્માન પૂરેપૂરું છે, પરંતુ એને કીધું છે વાત ઉપર એને ઊભું તો રહેવું જ પડશે એટલે એને કહે છે કે તમને જેલમાં પધરાવી દઈશ અને હું પણ તમારી સામે બેસીશ ત્યાં। ગાંધીજીએ પ્રમુખ પદ સ્વીકારી પણ લીધું
પરિષદ ભાવનગર ખાતે ભરાઈ ખરપણા ને કોઈ અનુચિત ઠરાવ પસાર પણ ન થયો. ગાંધીજી પ્રમુખ પદ પણ સ્વીકારે છે. ભાવનગરમાં જ રાજકીય પરિષદ થાય છે અને કોઈ પણ રાજ્ય વિરુદ્ધ કોઈ પણ જાતનો વિરોધ નોંધાવે એવો કોઈ પણ ઠરાવ પણ પસાર થતો નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે પ્રભાશંકર પટેલ ગાંધીજી સાથે પણ કામ કરતા, દેશની આઝાદી માટે પણ કામ કરતા, પરંતુ બધાના મૂળની અંદર ભાવનગરને એને સર્વોપરિ રાખ્યું છે. ભાવનગરને એને સૌથી પહેલું મહત્વ આપ્યું છે. પછી ધન સત્તાને પણ એક બાજુ મૂકીને કાશ્મીર રાજાએ એને જે પ્રસ્તાવ મૂક્યો તેની સામે એને પણ એક બાજુ મૂકીને અને ગાંધીજી જેવા એ સમયના સૌથી રાષ્ટ્ર નેતા, સૌથી મોટા નેતાને પણ મોઢે મોઢે સાચી વાત કહી દેવાવાળો વ્યક્તિ એટલે એ પ્રભાશંકર પટણી. વિદ્યાર્થી મિત્રો, આ પાઠને આપણે અહીં સુધી રાખીએ છીએ. નવા ઓનલાઈન ક્લાસની અંદર ફરી પાછા આપણે આ પાઠને આગળ વધારશું. ત્યાં સુધી રજા લઈએ.